કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, આજે ફરીવાર તમારી સમક્ષ ધોરણ 10નું સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ 17 છે એ હું તમને આજે આ વિડીયો મારફતે સમજાવીશ. અગાઉના આપણે 5 વિડીયોમાં જે તે મુદ્દાઓ હતા, ખાસ કરીને બેકારી બરાબર તો સોરી ગરીબી એટલે ગરીબીવાળો મુદ્દો હતો એ આપણે હમણાં સમજી લીધો. આજના આપણા મુદ્દામાં આજે આપણે જે આર્થિક સમસ્યાના પડકારોમાં બીજી સમસ્યા જે છે મહત્ત્વની એ છે બેરોજગારી. તો આજના આપણા વિડીયોમાં આપણે બેરોજગારી જે છે એમના વિશેની આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલો મુદ્દો જે છે એ છે બેરોજગારી, જેને ઇંગ્લિશમાં કહેવાય અનએમ્પ્લોયમેન્ટ. બરાબર, તો બેરોજગારી કોને કહેવાય જોઈએ આપણે. ભારતની વર્તમાન સમસ્યાઓ પૈકીની ગંભીર આર્થિક સમસ્યા બેરોજગારી છે, અનએમ્પ્લોયમેન્ટ, બેરોજગારી. બરાબર, અત્યારે કહેવાય ને અત્યારના સમયમાં શિક્ષિતોનું પ્રમાણ ધીમે ધીમે વધવા માંડ્યું છે, પણ એ શિક્ષિત બેરોજગાર અને અશિક્ષિત બેરોજગાર જે છે એની સંખ્યા બહુ મોટી છે. કે સારું એવું એજ્યુકેશન મેળવ્યું હોવા છતાં પણ ઘણી બધી કહેવાય ને ઘણી બધા વ્યક્તિઓ એવા છે કે જેમને જોબ મળતી નથી, અથવા તો જોબ મળે છે પણ એવી જોબ મળે છે કે જે કહેવાય ને કે ઓછા પગારમાં, અથવા તો કહેવાય કે એના એ જે કામ કરે છે એ પ્રમાણમાં એને પૂરેપૂરું વળતર છે એ વળતર પણ એમને મળતું નથી. બેરોજગારીના કારણે ગરીબી ઉદ્ભવે છે. આ સમસ્યા લાંબા ગાળાની અને અર્થતંત્રમાં ઊંડે ઘર કરી ગયેલી સમસ્યા છે. હવે બેરોજગારી હોય તો એના કારણે શું થાય તો કે ગરીબી જે છે ગરીબી ઉદ્ભવે, કારણ કે જો વ્યક્તિ જે છે બરાબર એમને વ્યવસ્થિત જોબ ન મળે તો એના કારણે શું થાય તો કે એ ગરીબ બનતો જાય છે. વિશ્વના મોટાભાગના દેશો બેરોજગારીની સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છે. ઘણા બધા દેશો એવા છે કે જ્યાં આ બેરોજગારીનો પ્રશ્ન જે છે એ પ્રશ્ન ત્યાં ઘણા બધા દેશોમાં જોવા મળે છે. હવે આપણે જોઈએ બેરોજગારીનો અર્થ, ખરેખર બેરોજગારી કોને કહેવાય. જે પુખ્ત વયની વ્યક્તિ કે જેની ઉંમર 15 થી 60ની વચ્ચે 50 to 60 બરાબર આટલા વર્ષની હોય બરાબર, એવા વ્યક્તિ જે બજારમાં પ્રવર્તતા વેતન દરે કામ કરવાની ઈચ્છા અને વૃત્તિ ધરાવતો હોય, એને કોઈ પણ વ્યક્તિ હોય એને ખબર જ છે કે એને જે કામ કરવું છે બરાબર, અથવા તો એને જે પ્રકારની નોકરી મળી છે તો એ જે કામ કરે છે એ મુજબનું એને વેતન મળે છે કે કેમ બરાબર, અથવા તો બજારમાં એ કામ માટે કેવું વેતન નક્કી કરવામાં આવ્યું છે. કામ કરવા યોગ્ય શક્તિ અને યોગ્ય લાયકાત ધરાવતી હોય, એ કામ કરવા માટેની યોગ્ય શક્તિ અને લાયકાત ધરાવતો હોય, કામની શોધમાં હોવા છતાં તે કામ મેળવી શકતો ન હોય તો તે વ્યક્તિ બેકાર કે બેરોજગાર કહેવાય છે. બજારમાં પ્રવર્તતા વેતન દર એને કામ પણ કરવું છે બરાબર, અને એ કામ કરવા માટે યોગ્ય આવડત પણ એમની પાસે છે, યોગ્ય પદવી પણ એટલે કે ભાઈ ક્વોલિફિકેશન પણ છે, પણ એને એ કામ નથી મળતું તો એવા વ્યક્તિને બેકાર અથવા તો બેરોજગાર કહેવાય છે. આવી સામૂહિક પરિસ્થિતિને બેરોજગારી કહેવાય છે. આવી બેકારી ફરજિયાતપણે તે ભોગવે છે તેને ઈચ્છા વિરુદ્ધની કે અનૈચ્છિક બેકારી પણ કહે છે. એની ઈચ્છા નથી, મતલબ કે એ જે ભણતર મેળવેલું છે અથવા તો એને જે કામ કરવું છે બરાબર, એને એ કામ કરવું જ છે પણ એને કામ મળતું નથી, તો એ કામ ન મળતું હોવાને કારણે એ અનૈચ્છિક બેકારી પણ કહેવાય છે. એને જોઈએ છે પણ એને કામ મળતું નથી. તો આ આપણે બેરોજગારીનો અર્થ જે છે એ અર્થ આપણે સમજ્યો. જો કોઈ વ્યક્તિ પ્રવર્તમાન બજારના વેતન દર કરતાં વધુ વેતન માંગે, 15 થી 60 વર્ષ વચ્ચેની વયજૂથમાં તેનો સમાવેશ ન થતો હોય, અપંગ, અશક્ત, રોગિષ્ઠ કે વૃદ્ધ, આળસુ, ગૃહિણી હોય જેઓ શક્તિ હોવા છતાં કામ કરવાની વૃત્તિ કે તૈયારી ધરાવતા ન હોય તેવી વ્યક્તિને બેરોજગાર ગણાય નહીં. જો જે વ્યક્તિને કામ કરવું છે એની પાસે યોગ્ય લાયકાત છે અને એને કામ નથી મળતું તો એ વ્યક્તિ બેરોજગાર કહેવાય, પણ જે વ્યક્તિને કામ મળે છે પણ એને કરવું જ નથી બરાબર, અથવા તો કોઈ અપંગ વ્યક્તિ છે, જો અત્યારે વિકલાંગો માટે પણ એક્સ્ટ્રા જોબ હોય જ છે કે એવી પ્રકારની જોબ કે જેમાં એ સેટ થઈ શકે, પણ ગૃહિણી છે, તો ઘણા બધા એવા વ્યક્તિ છે કે જેને જોબ નથી કરવી, તો આ બધા જે છે એને બેરોજગાર કહેવાય નહીં, કારણ કે લોકોની વૃત્તિ જ નથી નોકરી કરવા માટેની, તો આ બધા જે છે એને બેરોજગાર કહી શકાય નહીં. તો આપણે બેરોજગાર કોને કહેવાય અને બેરોજગાર કોને ન કહેવાય એ ડિફરન્સ આપણે જોયો.
ત્યાર પછીનો અને ખૂબ જ મહત્વનો આપણા માટે એ છે બેરોજગારીના મુખ્ય સ્વરૂપો. આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. તો બેરોજગારીના આટલા બધા સ્વરૂપો છે, ક્યા ક્યા? ઋતુગત બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી, માળખાગત બેરોજગારી, પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી કે શિક્ષિત બેરોજગારી. આ દરેકનો આપણે ક્રમશઃ ચર્ચા કરીએ. આ પ્રશ્ન જે છે આપણા માટે ખૂબ મહત્વનો છે. જોઈએ, સૌથી પહેલાં જોઈએ આપણે ઋતુગત બેરોજગારી. બરાબર, ઋતુગત બેરોજગારી જે છે એને કોને કહેવાય? ભારતમાં કૃષિ ક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડો, વરસાદની અનિયમિતતા અને વૈકલ્પિક રોજગારીની તકોના અભાવે 3 થી 5 માસ બેરોજગાર રહેવું પડે છે. તેને ઋતુગત કે મોસમી બેરોજગારી કહે છે. ખેતર છે, કૃષિ છે, આપણી પાસે ખેતી છે, મતલબ તો પાક ઉગાડવો છે, પણ પરિસ્થિતિ એવી બને છે કે આપણી પાસે સગવડ નથી, અથવા તો એ વર્ષે વરસાદ નથી થતો, દુષ્કાળની પરિસ્થિતિ થાય છે. આપણી ઈચ્છા છે પાક ઉગાડવાની, સારા એવા મબલક પાક લેવાની, પણ પરિસ્થિતિ એ મુજબની નથી થતી. બરાબર, તો જેના અને એના કારણે શું થાય છે? તો કે એ પાકનો અને એનો ઉગવાનો સમયગાળો હોય તો યુઝવલી 5-6 મહિનાનો હોય, તો એ સમયગાળા દરમિયાન, એટલે કે જે 5-6 મહિના ગાળા દરમિયાન જે બેકારી જે છે, બરાબર, બેરોજગારી જે છે એ આપણે અનુભવીએ, એને કહેવાય છે ઋતુગત બેરોજગારી. ઇટ ડિપેન્ડ્સ ઓન સિઝન, ક્યારેક વરસાદ થાય પણ ખરી અને ક્યારેક ન પણ થાય, તો એ કેસમાં આપણે ઋતુગત બેરોજગારી. ત્યાર પછી જે છે એ છે બીજી, એ છે ઘર્ષણજન્ય બેરોજગારી. જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે ત્યારે અમુક સમય માટે શ્રમિક બેરોજગાર બને છે, જેને ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે. હવે જૂની ટેકનોલોજી હોય તો જૂના યંત્રોની સાથે એ વ્યક્તિ જોડાયેલો હોય, મતલબ કે એને ઓપરેટ કરતા સમજતો હોય કે ભાઈ ચાલો આ જૂનું યંત્ર છે એને કઈ રીતે ઓપરેટ કરવું, પણ એ જૂના યંત્રના સ્થાને નવું યંત્ર મૂકવામાં આવે તો કોઈ પણ નવું યંત્ર મૂકવામાં આવે તો એને થોડું ઓપરેટ કરવામાં સમય લાગે, એ વ્યક્તિને શીખવું પડે કે એને ઓપરેટ કઈ રીતે કરવું. તો એ સમયગાળા દરમિયાન જે બેરોજગારી, ટૂંકમાં એ વ્યક્તિ જે બેકાર બને છે, એને કેવી બેરોજગારી કહેવાય છે? તો કે એને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય છે. ત્યાર પછીનું ત્રીજું જે છે એ છે માળખાગત બેરોજગારી. ભારતીય અર્થતંત્ર પછાત અને રૂઢિચુસ્ત છે. સામાજિક પછાતપણું, પરંપરાગત રૂઢિઓ, રિવાજો, નિરક્ષરતા અને માળખાકીય સુવિધાઓનો અભાવ વગેરે કારણોથી માળખાગત બેરોજગારી જોવા મળે છે. હજી ઘણી બધી જગ્યાએ એવું બને છે કે જ્યાં રૂઢિગત જે સિસ્ટમ છે, સિસ્ટમ ચાલી આવ્યું છે, કોઈ નવી વસ્તુ એડ ન થતી હતી, મતલબ કે એ સિસ્ટમ જે છે એને અપડેટ નથી થતું, તો આવી જે પરિસ્થિતિ અનુભવાય છે એને કેવી કહેવાય છે? તો કે એને માળખાગત બેરોજગારી કહેવાય છે. ત્યાર પછી છે એ છે પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી. કોઈ કામ ધંધા કે વ્યવસાયિક પ્રવૃત્તિમાં જરૂર કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય, આ વધારાના શ્રમિકો ઉત્પાદન કાર્યમાંથી ખસેડી લેવાથી કુલ ઉત્પાદનમાં કોઈ ફેર ન પડતો હોય, તો આ વધારાના શ્રમિકો જે છે એ પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી કહેવાય છે. ઘણી જગ્યાએ એવું પણ બને કે કોઈ પણ કામ માટે વધુમાં વધુ કહેવાય કે ચાલો 50 મજૂરોની જરૂર છે, 50 શ્રમિકોની જરૂર છે, પણ ત્યાં 60 શ્રમિકો છે, તો એ જે 10 શ્રમિકો જે છે, બરાબર, કે જેનું કામ નથી, તો એ જે શ્રમિકો જે છે એ કેવા પ્રકારના કહી શકાય? તો કે પ્રચ્છન્ન કે છુપા બેરોજગાર કહેવાય છે. ત્યાર પછીનો મુદ્દો જે છે એ છે ઔદ્યોગિક બેરોજગારી. ઔદ્યોગિક ક્ષેત્રે થતા ફેરફારોને લીધે જો વ્યક્તિ ટૂંકા કે લાંબા સમય માટે કામ વિનાનું થવું પડતું હોય, તો તેવી સ્થિતિને ઔદ્યોગિક બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ ઔદ્યોગિક બાબતો હોય, બરાબર, એમાં ફેરફાર કરવાનો હોય, તો એ ફેરફાર જ્યારે થવાનો હોય, મતલબ કે જ્યારે એ ફેરફાર થઈ રહ્યો છે એવા સમયગાળા દરમિયાન કોઈ પણ વ્યક્તિ બેરોજગાર બને, તો એને કેવા પ્રકારની કહેવાય? ઔદ્યોગિક બેરોજગારી કહેવાય છે. ત્યાર પછીની અને છેલ્લી એ છે શિક્ષિત બેરોજગારી. ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય અને જો કોઈ વ્યક્તિ બેરોજગાર હોય તો તેને શિક્ષિત બેરોજગાર કહેવામાં આવે છે. એજ્યુકેશન ઓછામાં ઓછું માધ્યમિક શાળા જેટલું મેળવવું હોય, બરાબર, પણ એમ છતાં એને કામ મળતું નથી, તો એવા વ્યક્તિને શિક્ષિત બેરોજગાર કહેવાય છે. ભણેલા છે,
કામે પણ કરવું છે પણ એ મુજબનું એને કામ મળતું નથી. તો એવી જે બેરોજગારી છે એને શું કહેવાય છે? શિક્ષિત બેરોજગારી કહેવાય છે. તો આ આપણે બેરોજગારીના મુખ્ય સ્વરૂપો છે એના વિશેની માહિતી મેળવી. ફરી એક વખત જોઈ લઈએ કેવા કેવા પ્રકારની આવે. પહેલાં આવે છે ઋતુગત બેરોજગારી, ત્યાર પછી ઘર્ષણજન્ય બેરોજગારી, માળખાગત બેરોજગારી, પ્રચ્છન્ન કે છૂપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી અને શિક્ષિત બેરોજગારી. એવું પૂછવામાં આવે કે બેરોજગારીના સ્વરૂપો જણાવો, તો તમારે આ સ્વરૂપો જણાવવાના અને એને એની અંદરની ડિટેલ્સ છે કે ધારો કે ઘર્ષણજન્ય બેરોજગારી કોને કહેવાય છે, ઋતુગત બેરોજગારી કોને, એ તમારે દર્શાવવાની રહેશે. ત્યાર પછીનો મુદ્દો જે છે એ છે ભારતમાં બેરોજગારીનું પ્રમાણ. ઓબ્વિયસલી આપણે ભારતમાં બેરોજગારીનું પ્રમાણ છે જ, તો જોઈ લઈએ એ અમુક વર્ષના આંકડા આપ્યા છે આપણને, બરાબર. તો એ આંકડા મુજબની માહિતી જે છે આપણે સમજી લઈએ. ભારતમાં બેરોજગારીના પ્રમાણમાં રાજ્યવાર સ્થિતિ અલગ અલગ છે. બધે એક સરખી બેરોજગારી નથી. અમુક રાજ્યમાં સારી એવી રોજગારી પ્રાપ્ત થાય છે, અમુક જે રાજ્યો જે છે એમાં બહુ ઓછી રોજગારી પ્રાપ્ત થાય છે. તો બધામાં બધાની સ્થિતિ જે છે, ભારતના બધા રાજ્યોની સ્થિતિ જે છે એ કેવી છે, અલગ અલગ છે. રોજગાર વિનિમય કચેરીમાં રોજગાર વાંચકોની નોંધણી કરાવવામાં ઉદાસીનતાને કારણે સંખ્યાઓમાં તેનું ચોક્કસ પ્રમાણ કે અંદાજ કાઢવો મુશ્કેલ છે. જો આપણા માટે ખાસ મહત્વનું હું તમને સમજાવું, કોઈ પણ રાજ્ય હોય ને બરાબર, એમાં રોજગાર કચેરી હોય, એ રોજગાર કચેરીમાં તમે ધારો કે 12th કમ્પ્લીટ કરી લો, પછી એના પછી તમે કોલેજ કમ્પ્લીટ કરો, પછી એના પછી તમે માસ્ટર કરો, તો એ અનુરૂપ જે છે એ તમારે રોજગાર જે કચેરી છે ત્યાં જવાનું અને એ ડોક્યુમેન્ટ તમે એને આપો ને એટલે તમને એ એમ્પ્લોયમેન્ટ કાર્ડ આપે, બરાબર, જેમાં તમે તમારી ડિગ્રી હોય. પછી તો કે ઇન ફ્યુચર જ્યારે પણ કોઈ જોબ આવે ને, તો ધારો કે તમે 12 પાસ છે, 12 પાસ કર્યું પછી તમે એમ્પ્લોયમેન્ટ કાર્ડ કઢાવ્યું, તો એ 12 પાસ કર્યું એ લાયક તમારી પાસે જોબ કોઈ જોબ આવે ને, તો તમારી ઘરે એના માટેનો કાગળ આવે, બરાબર, પોસ્ટકાર્ડ આવે કે ભાઈ ચાલો તમારી લાયકાત મુજબની જોબ છે. જો તમારે કરવી હોય તો ચાલો, તમે ઘણી વખત જોતા હોય કે રોજગાર મેળાઓ ભરાય છે, તો તમારે એના માટેની કોલ લેટર આવે કે ભાઈ ચાલો તમારે જો એમાં હાજર રહેવું હોય, તમારે જોબ જોતી હોય તો તમે ત્યાં હાજર રહ્યો. તો આવી દરેક જગ્યાએ આપણે પણ અહીંયા રોજગાર કચેરી છે, આપણે જે બહુમાળીની બિલ્ડિંગ છે ને ત્યાં તમે 12th કમ્પ્લીટ કરી લ્યો, બરાબર, પછી તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી લ્યો તો તમારે ત્યાં નોંધણી કરવાની, પછી તમે માસ્ટર કમ્પ્લીટ કરી લ્યો તો તમારે યુનિવર્સિટી જઈને એમ્પ્લોયમેન્ટ કાર્ડ કઢાવવાનું. તો આવી રીતે તમે જો કરાવી લ્યો, બરાબર, એમ્પ્લોયમેન્ટ કાર્ડ કઢાવી લ્યો, તો તમને એના માટેની તમારા લાયકાત મુજબની, તમારા એજ્યુકેશન મુજબની તમને જોબ હોય તો એ જોબનો તમને ઓફર આવે છે. મતલબ કે તમે એ જોબમાં ઇન્ટરવ્યૂ આપો અને એના માટે તમે ક્વોલિફાઈડ થાઓ. તો આવી આવી સરકાર છે ને વ્યવસ્થા, સરકાર આવી વ્યવસ્થા જે છે એ વ્યવસ્થા ઊભી કરી છે. તેમ છતાં ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા તથા નેશનલ સેમ્પલ સર્વે NSS ના આધારે ભારતમાં બેરોજગારીની વ્યાપકતાનો ખ્યાલ આપણને આવે છે. તો આ આપણે એને એ નાનો એવો મુદ્દો હતો એને હવે ચર્ચા કરી લઈએ. હવે આપણે આંકડાકીય માહિતી જોઈ લઈએ. 2011ની વસ્તી ગણતરીએ 116 મિલિયન લોકો રોજગારીની શોધમાં હતા. ક્યારે? તો કે 2011માં 116 મિલિયન. લોકો બેરોજગારી હતા, મતલબ કે રોજગારની શોધમાં હતા. 32 મિલિયન લોકો અશિક્ષિત બેરોજગારો અને 84 મિલિયન શિક્ષિત બેરોજગાર હતા. હવે 116માં ટોટલ કયા છે, પણ એમાં શિક્ષિત બેરોજગાર હતા અને અશિક્ષિત બેરોજગાર હતા. તો અશિક્ષિત આપણને કેટલા કીધા છે? 32. 32 જે છે એ કેવા હતા? અશિક્ષિત, બરાબર. 32 મિલિયન જેટલા જે લોકો હતા એ કેવા હતા? અશિક્ષિત બેરોજગાર. જ્યારે 84 મિલિયન લોકો હતા, બરાબર, એ કેવા હતા? શિક્ષિત. મતલબ ભણેલા છે છતાં પણ એમને નોકરી મળી નથી, બરાબર. આ મિલિયનમાં આંકડા છે, ટોટલ કરો એટલે 116 થઈ જાય. જેઓની ઉંમર 15-24 વર્ષની છે તેવા અંદાજે 4.70 કરોડ લોકો બેકાર બન્યા હતા. 15-24 વર્ષની વચ્ચેના લોકો, બરાબર, કે જેને નોકરી મેળવવી છે પણ મળતી નથી, એવા 4.70 કરોડ લોકો જે છે એ લોકો એમાં બેકાર હતા. લેબર બ્યુરોના સર્વે મુજબ ભારતમાં 2013-14માં બેરોજગારીનો દર 5.4% જોવા મળ્યો હતો. ક્યારે? 2013-14માં. કેટલો? 5.4%.
કયો દર? બેરોજગારીનો દર. બરાબર, બેરોજગારીનો દર જે છે એ કેટલો જોવા મળ્યો હતો? 5.4%. ગુજરાતમાં દર 1012 વ્યક્તિઓ એટલે કે 1.2% વ્યક્તિઓ જે છે એ બેરોજગાર છે. 1012 બરાબર ગુજરાતમાં કહે છે. ગુજરાતમાં કેટલા કીધા? તો કે 1000 વ્યક્તિ હોય બરાબર એમાં 12 વ્યક્તિ એટલે કે 1.2% વ્યક્તિ જે છે એ કેવા છે? બેરોજગાર છે. ભારતમાં 2009-10માં દર 1000 શહેરી વિસ્તારોમાં 34 વ્યક્તિઓ એટલે કે 3.4%, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 16 વ્યક્તિઓ એટલે કે 1.6% વ્યક્તિઓ છે એ બેરોજગાર હતા. અત્યારે આપણને આંકડો આપ્યો છે 2013-14, પણ 2009-10માં ગ્રામીણ અને શહેરી બંને ક્ષેત્રે બેરોજગારીનું પ્રમાણ આપ્યું છે. તો સૌથી પહેલાં તો 2009-10માં શહેરી ક્ષેત્રે દર 1000 34 વ્યક્તિઓ બેરોજગાર એટલે 3.4% થયા, જ્યારે ગ્રામીણ વિસ્તારમાં 16 વ્યક્તિઓ એટલે કે દર 1000 16 વ્યક્તિઓ એટલે કે 1.6% લોકો જે છે એ બેરોજગાર હતા. શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ શહેરોમાં વધુ જોવા મળ્યું હતું. 2013માં સ્ત્રીઓનો બેરોજગારી દર 7.7% જેવો હતો. તમે જો ઘણી બધી કહેવાય ને, અમુક હજી ફેમિલીઝમાં એવું છે કે દીકરીઓને ન ભણાવવામાં આવે, તો એના કારણે શું થાય છે? તો કે જે દીકરીઓ જે છે, મતલબ કે સ્ત્રીઓ જે છે એ ઓછું એજ્યુકેશન મેળવેલી હોય છે. હવે એવું પ્રમાણ બહુ ઓછું જોવા મળે, પણ હજી ઘણી બધી જગ્યાએ વસ્તુ છે, ખાસ કરીને અમુક સરકારે યોજનાઓ બહાર પાડી જેના પરિણામે કોઈ પણ માતા પિતા છે બરાબર એ દીકરીઓને હવે ભણાવવા લાગ્યા છે. ભારતમાં સિક્કિમ, કેરળ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, જમ્મુ કાશ્મીર, ત્રિપુરા જેવા રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ વધુ ઊંચું જોવા મળે છે. આ બધા રાજ્યો એવા છે કે જ્યાં બેરોજગારીનું પ્રમાણ કેવું છે? વધારે છે. જ્યારે હિમાચલ પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, ચંદીગઢ અને ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણ ક્રમશઃ નીચું જોવા મળે છે. ઓલા રાજ્યોની કમ્પેરમાં આ બધા રાજ્યોમાં થોડું ઓછું બેરોજગારીનું પ્રમાણ જે છે એ જોવા મળે છે. ગુજરાતમાં રોજગારીના ક્ષેત્રે સારી અને નોંધનીય પરિસ્થિતિ છે. ભારતમાં એક અંદાજ મુજબ ઉચ્ચ શૈક્ષણિક લાયકાતવાળા 15% લોકો યુવાન છે. વિશ્વની વસ્તીના 66% લોકો કે જે 35 વર્ષની વય સુધીના યુવાનો છે તે આપણા ભારતમાં છે. ભારતે જો વિશ્વમાં યુવાઓના દેશ થકી મહાસત્તા બનાવવાની દિશામાં આગળ વધવું હશે તો ભારતમાં બેરોજગારીના વરવાને જે સ્વરૂપ છે બરાબર એને આપણે બદલવું પડશે. ભારતમાં બેરોજગારીની સમસ્યા વધુ ઘેરી બનવા પાછળ મુખ્ય જવાબદાર કારણોમાં વસ્તી વધારો, માત્ર ને માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન, પ્રાયોગિક જ્ઞાનનો અભાવ, ટેકનિકલ જ્ઞાન કે કૌશલ્યનો અભાવ, પૂર્ણ કક્ષાની રોજગારી ઊભી કરી શકવામાં નિષ્ફળતા, ખેતી ક્ષેત્રે વરસાદની અનિયમિતતા અને જોખમનું વધુ પ્રમાણ, કૃષિ વ્યવસાયમાં રસ ઘટવો, સિંચાઈની અપૂરતી સગવડો, ખેતી સિવાયના તમામ વૈકલ્પિક રોજગારીના અભાવે બેકાર બેસી રહેવું પડે, કુટીર ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો કે લઘુ ઉદ્યોગોની નબળી સ્થિતિ, જ્ઞાતિ પ્રથા, સંયુક્ત કુટુંબ વ્યવસ્થા, પરંપરાગત વ્યવસાય કે કૌટુંબિક ધંધામાં જ રોકાઈ રહેવું પડે, અન્ય નવા વ્યવસાય કે ઉદ્યોગ શરૂ કરવામાં સાહસનો અભાવ, જ્ઞાન, કૌશલ્યો, તાલીમ કે અનુભવની ખામી, શ્રમિકોની અગતિશીલતા, માનવશ્રમનું ખામી ભરેલું આયોજન, ઔદ્યોગિક વિકાસનો ધીમો દર, બચત વૃત્તિનો ઓછો દર, તેથી મૂડીસર્જન કરવામાં ઘટાડો થવો, પરિણામે નવા ધંધા ઉદ્યોગમાં રોકાણના અભાવે શરૂ ન થઈ શકવા જેવા અનેક કારણો જે છે એ આપણને આ બેરોજગારીના જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ બેરોજગારીની જે બાબતો હતી એ અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં હજી આનાથી આગળના મુદ્દાઓ જે છે એમની આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી નમસ્કાર.